હેલો મિત્રો, છેલ્લે આપણા ઘણા બધા દાખલાઓ જોઈ લીધા હતા ચેપ્ટર 2 ના. હવે આપણે આગળ જઈએ તો કયું ઉદાહરણ આવે તો આપણા તો આપણે ઉદાહરણ છેલ્લે આપણે જોયું તો ઉદાહરણ 2.7 બરોબર. હવે આપણા ઉદાહરણ જોઈએ 2.8 ઉદાહરણ આપણે જોઈએ. હવે જો એકદમ ઈઝી દાખલો હોય શું કહે છે રકમમાં તો થર્મોમીટર વડે બે પદાર્થના માપવામાં આવેલ તાપમાનનો અનુક્રમ લે. હવે ચલો ઉદાહરણ 2.8 હવે તાપમાનનો આપેલા આવે બે તાપમાનનો આપેલા આપણને T1 બરાબર 20°C વત્તા પ્લસ ઓર માઇનસ 20°C પ્લસ ઓર માઇનસ 0.5°C અને બીજું તાપમાન આવેલું હોય બે તાપમાન માપવામાં આવે 50°C પ્લસ ઓર માઇનસ 0.5°C બરોબર. હવે શું કે બંને પદાર્થમાં તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવેલી ત્રુટીની ગણતરી કરો. તફાવત શોધવાનો હોય તફાવત કરતા ત્રુટી કેટલી થાય એની આપણે વાત કરવાની. હવે તફાવત એટલે શું થાય? તફાવત થિયરી ચાલુ કરીને કીધું તફાવત એટલે બાદબાકી. એટલું આપણે તફાવત શોધવાનો હોય એટલે બાદબાકી શોધવાની હોય અને બાદબાકી કરતા ત્રુટી નું થાય એ જોવાનું હોય. ચલો બાદબાકી કરીએ બરોબર. તો આપણે ચલો T1 અને T2 ની બાદબાકી કરતા આપણે T મળે છે. તો શું થાય? મેં તમને કીધું હતું ભાઈ શરૂઆતના પદો એની તો બાદ બાકી થઈ જાય. ચલો 50°C 20 બાદ કરો 50°C 20 બાદ કરો 30°C તો મળી ગયા પ્લસ ઓર માઇનસ. પણ ત્રુટી નું થાય? ત્રુટી નું તો હંમેશા થાય સરવાળો. મેં તમને કીધું હતું એક વાક્ય એક નિયમ લખાય તો કે ભલે સરવાળો કરો કે બાદ બાકી કરો સરવાળો અને બાદ બાકી આગળ પદમાં થાય આવું હતું યાદ હોય તો હું તમને સૂત્ર લખી બતાવું. આવું હતું એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b જ્યારે આપણે સરવાળો કરતા હતા z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z આવતું હતું એ શું હતું? a વત્તા b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a વત્તા ડેલ્ટા b આવતું બરોબર. અથવા તો જો આપણે માઇનસ કરીએ બરોબર આપણે માઇનસ કરીએ આપણને તો ખાલી આટલા માઇનસ થાય બાકી તો આટલા પ્લસ જ જોવા મળે. યાદ હોય તો આ સૂત્ર મેં તમને સરવાળો બાદબાકી કરો ત્રુટી હંમેશા શું થાય? સરવાળો થશે. અહીં પણ એવું આપણે બાદબાકી કરવાની એટલે આગળ થાય સરવાળો કરે તો આગળ થાય પણ ત્રુટી તો હવે શું થાય? સરવાળો થાય બરોબર. તો ત્રુટી ચલો બાદબાકી કરવાની તો એની બાદબાકી કરી નાખી 50°C 20 બાદ કરે ચલો આ તો આવી પણ પ્લસ ઓર માઇનસ ત્રુટી તો હવે શું થાય? સરવાળો. પણ ત્રુટી કેટલી? 0.5 પ્લસ ત્રુટી 0.5°C બરોબર. ચલો કરના હો 50°C જાયો 30°C પ્લસ ઓર માઇનસ 0.5 0.5 કેમ થાય 1°C એટલે આવો જવાબ. આવો જવાબ ત્રુટી નું થાય સરવાળ. ત્રુટી કે લીધે 1°C અને ઉપાદે કે તો આટલો જવાબ જોવા મળે. ખબર પડી ગઈ? તો આ તમારું ઉદાહરણ માં લઈ લઈ જોઈ લેવા બરોબર. ઈઝી છે એકદમ કહેવાને. ચલો અહીંયા પછી જોઈએ આપણું ઉદાહરણ 2.9. હવે જો 2.9 ની વાત કરીએ તો શું કે છે ઉદાહરણ 2.9 ના પણ આઈએમપી કરજો. ઘણી વખત વિકલ્પમાં અથવા એકાદ માર્કના પ્રશ્નમાં પૂછી જાય ઉદાહરણ 2.9. હવે શું કહેવા અવરોધ આર બરાબર વી અપોન આઈ. એક સૂત્ર અવરોધ આર બરાબર વી અપોન આઈ. આ સૂત્ર તો આપણા દસમામાં ભણ્યા. દસમામાં અવરોધ નું સૂત્ર આવતું હતું વી એટલે વોલ્ટેજ આઈ એટલે પ્રવાહ. જો વી બરાબર જ્યાં વી બરાબર કેટલું હોય તો 100 ± 5 વોલ્ટ અને આઈ બરાબર 10 ± 0.2 એમ્પીયર છે તો આર નો પ્રતિશત ત્રુટી શોધો.
वी आलियो वी नु मूल्य इनटू टी आली आई आलियो आई नु मूल्य इनटू टी आली और आपण ना पूछियो को भाई आर आउट થાય તો આર નું જે આર માં કેટલી ત્રુટી થાય અને પાછળ નું પ્રતિશત શોધવાનું પાછળ નું કરવાનું પ્રતિશત શોધવાનું હોય ત્રુટી શોધી એનું પ્રતિશત શોધવાનું હોય આવો જો આર ના સૂત્રમાં વી અને આઈ જે આવે ભાગાકારમાં શું આવે ભાગાકાર તો ભાગાકારમાં તો કઈ ત્રુટી શોધાય સાપેક્ષ ભાગાકાર અને ગુણાકારમાં કઈ ત્રુટી શોધાય તો સાપેક્ષ ત્રુટી શોધાય છે તો યાદ કરો ભાગાકાર અને ગુણાકાર માટે જ્યારે કોઈ બે પદનો અથવા ઘણા બધા પદનો ગુણાકારમાં ભાગાકાર થાય તો તેમાં જે ત્રુટી જોવા મળે દરેક પદની સાપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી હોય છે એટલે આર નો માં ત્રુટી શોધવી હે આર ની ત્રુટી શોધવી હે આર નો સાપેક્ષ ત્રુટી જેને હું ડેલ્ટા આર પણ આર કહું છું એ કેટલી જોવા મળે દરેક પદના સાપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી એટલે પહેલું પદ વી એટલે વણા ત્રુટી આવે અને બીજું પદ આઈ એની ત્રુટી આવે એટલે દરેક પદની સાપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી જોવા મળે छे चलो शोधी ना सापेक्ष त्रुटि मिल चलो कीमत मिल लो डेल्टा भी आ गया क्या डेल्टा क्या त्रुटि वाली पर डेल्टा भी आ गया पांच अन्य भी एक नंबर लूप है सौ कार पड़ेगी ना कीमत आ रही है पहले पर दे सामान्य है जब बीजु पर त्रुटि वाली पर प्लस और माइनस पच्चीस जब पर आ त्रुटि वाली पर बरोबर तो हमें लिखनी है आई नहीं मानते तो आई एक लग डेल्टा एक पॉइंट पे है ना कितना आप दस चलो हम साधु बाबा 0.05 था 5 भागे 9 એટલે 0.05 0.2 આ 10 એટલે 0.02 થાય 10 પેલા થઈ ગયા ખબર પડી 0.2 ભાગે 10 એટલે આ કુલ થાય એટલે કેટલો આ જવાબ 0.07 0.07 ડેલ્ટા આર પણ આર છે પણ આપણે તો સાપેક્ષ ત્રુટી શું છે સાપેક્ષ ત્રુટીનો સરવાળો એટલે સાપેક્ષ ત્રુટી પણ આપણે શોધવાનું શું હોય प्रतिशत त्रुटि प्रतिशत त्रुटि प्रतिशत त्रुटि हमेशा शू है सापेक्ष त्रुटि ना 100 वाले गुणा में सापेक्ष त्रुटि गुणे 100 टका प्रतिशत टका 0.07 गुणे 100 करो तो 7% 7% जो हमारे लिए अमर त्रुटि के लिए जो हमारे 7% जो हमारे लिए छे तो आधा करो बर्बाद लगेगा विकल्प में बता पूछिए चलो इन पे सारो दाखिल दस दस जुए उदाहरण दस उदाहरण 2.10 हम जो रकम थोड़ी लंबी है शू कह आर वन बराबर 100 प्लस और माइनस 3 ओम चलो बे अवरोध वा लेना एक अवरोध आ लेलो हो 100 प्लस और माइनस 3 ओम ओम मतलब एक ओम बराबर अवरोध में एक ओम एक अवरोध आ लेना लेलो बीजो अवरोध आर टू बराबर आपन आ लेलो हो 200 प्लस और माइनस 4 ओम चलो अब वस्तु आ रही है ना रकम में શું કે કે આપણે અવરોધોને શ્રેણીમાં સમાંતરમાં જોડેલ છે કે એટલે આપણે શ્રેણીમાં અને બીજી વખત સમાંતરમાં જોડેલ છે તો શ્રેણી જોડાણનો તથા સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ સમતુલ્ય એટલે કુલ અવરોધ સમતુલ્ય એટલે અને સમતુલ્ય શબ્દ આવે સમતુલ્ય એટલે કુલ અવરોધ કુલ એટલે સમતુલ્ય અવરોધ શું એટલે કુલ અવરોધ એ શોધો અને બીજો ત્રુટીઓ શું થાય એની વાત કરવાની હા અને આપણે સંબંધ આ લીધેલો કે શ્રેણી જોડાણ કરીએ તો શું થાય શ્રેણી જોડાણમાં યાદ કરો 10 નું ધોરણ શ્રેણી જોડાણમાં આપણે અવરોધોનું શ્રેણી જોડાણ એટલે દરેક અવરોધનો સરવાળો અને સમાંતર જોડાણ એટલે બરોબર એનો વ્યસ્ત કરીને સરવાળો કરતા રહીએ યાદ રહે બરોબર સૂત્ર હતા શ્રેણી જોડાણનો કુલ અવરોધ શોધવા માટે સમાંતર જોડાણમાં કુલ અવરોધ શોધવા માટે સૂત્ર હો આપણે રકમ આ લીધેલી છે બરોબર એટલે કંઈ યાદ કરવાની કોઈ ખાસ જરૂર નથી બરોબર ચલો આગળ જઈએ આપણે કુલ અવરોધ શોધવાની કીધા પહેલી ઘટના આવી ગઈ શ્રેણી જોડાણ માટે ચલો શ્રેણી જોડાણ માટે ટોટલ અવરોધ આર આર1 ના આર2 માં ત્રુટી એ કોમેટ ત્રુટી જોવા મળે પ્લસ માઇનસ ડેલ્ટા
प्लस और माइनस डेल्टा फाइन आर ना आर टू आलेला इमो बधु आलेलो हो इमो तुटी आली है आपण जे समतुल्य सरवाळो करीसु श्रेणी जोडाण करीसु इमो तुटी जोवा मळसे એટલે આ ડેલ્ટા કેટલો જોવા મળા સરવાળો કરી દઈએ આર નો વત્તા આર ટુ પ્લસ ઓર માઇનસ ટુ કેવું એવું થાય સરવાળો થાય ટુટેલો થા સરવાળો આર વત્તા આર ટુ એટલે 100 વત્તા 200 પ્લસ ઓર માઇનસ 3 વત્તા 4 આ કેટલો જોવા મળા 200 એટલે 300 પ્લસ ઓર માઇનસ 7 ઓમ આ આપણું આવી ગયું શ્રેણી જોડાણ માટા કુલ અવરોધનું મૂલ્ય આવ્યું આવ્યું 300 પ્લસ ઓર માઇનસ 7 મૂલ્ય આવ્યું અને ત્રુટી આવી આવી ગઈ ચલો હવે બીજું બીજું જો પડશે આપણે કે ભાગાકાર આવે ભાગાકાર આવે છે સમાંતર જોડાણ સમાંતર જોડાણ હવે આપણે સમાંતર જોડાણમાં બે ટુકડા પાડીશું શું કરીશું આપણે બે ટુકડા પાડીશું કારણ કે સમાંતર જોડાણનું સૂત્ર બરાબર થોડું મોટું હોય બરાબર પહેલા આપણે બે ટુકડા પાડીશું પહેલા આપણે શું કરીશું આગલું પદ શોધી નાખીશું આગલા પદનું ટૂંકીનું કઈ લેવા દેવા નહીં તો આગલું પદ આપણે સૂત્રની અંદર શોધી નાખ્યું અને પછી આપણે એક સૂત્ર આપણે ચોપડીમાં આપ્યું હોય એનો ઉપયોગ કરીને ટૂંકી શોધી નાખીશું ચલો ખબર પડી ફરીથી આગલો પદમાં ટૂંકીનું કઈ લેવા દેવા નહીં એટલે ડાયરેક્ટ સૂત્ર આપો શ્રેણી વધ શ્રેણીનું સમાંતર વધ સમાંતર બરોબર જે ટૂંકીમાં આપણે થોડું જોવું પડશે ટૂંકીમાં આપણે સૂત્ર લઈએ એના પ્રમાણે જોવું પડશે બરોબર જ્યારે વાતો સીધી રીતે કરી શકાય એટલે આપણે પહેલા તો શરૂઆતનું પદ શોધવાનું સમાંતર જોડાણમાં શરૂઆતનું પદ જેને આપણે આર ડેસ કહીએ શું કહીએ આર ડેસ 1 / આર ડેસ બરાબર 1 / આર 1 / આર 2 બરાબર શ્રેણી જોડાણમાં સૂત્ર સમાંતર જોડાણમાં સૂત્ર તમે જાણો છો બરાબર ચલો સુધી ના કે આપણે શું કરીએ આપણે તો આવો સૂત્ર લખી કાઢ્યો ને આર એસ બરાબર આર વન આર ટુ અપોન આર વન વત્તા આર ટુ આ સૂત્ર તમે જાણો છો બરોબર અને આ રીતે લખી કાઢ્યું આ સમાંતર નું સૂત્ર સમાંતર અવરોધ નું સૂત્ર ચલો આર વન એટલે 100 આર ટુ એટલે 200 ભાગ્યા 100 વત્તા 200 ચલો 100 ગુણ્યા 200 એમ નહીં રાખીએ હાલ 100 ગુણ્યા 200 એમ નહીં રાખીએ 100 ને 200 એટલે 300 બે દે શૂન્ય ગઈ એટલે આ શૂન્ય જઈ વધે 200 200 ભાગ્યા 3 ચલો 200 ભાગ્યા 3 કરો કેટલો જવાબ આવે 200 ભાગ્યા 3 કરો કેટલો જવાબ આવે તો 200 ભાગ્યા 3 એટલે 66.66 આવે એટલે 66.67 લખી કાઢીએ 66.67 ઓમ ચલો પહેલું પદ આવી ગયું આગલું જે પદ આવા મતલબ આવી ગયું હવે ત્રુટીની વાત કરી હવે ત્રુટીની વાત કરી ચલો હવે ત્રુટીની વાત કરી હવે ત્રુટી માટે આપણે રકમનું એક સૂત્ર આવ્યું એનો ઉપયોગ આપણે કરીશું તો જો આવું સૂત્ર કંઈક આવેલું હોય डेल्टा आर डैश बराबर अपॉन आर डैश नो वर्ग इज इक्वल टू डेल्टा आर वन अपॉन आर वन नो वर्ग डेल्टा आर टू अपॉन आर टू नो वर्ग आओ पक्ष सूत्र आ गया चलो आप उपयोग आप लोग करिए હવે આપણે શોધવાનું હોય ત્રુટી ત્રુટી શોધવાની શું શોધવાની આપણે ત્રુટી શોધવાની છે ત્રુટી કઈ રીતના શોધીશું તો આપણે સૂત્રનો ઉપયોગ કરીશું ચલો કરી નાખીએ અમુક ત્રુટી વાળો પદ કહ્યું આજે સમતુલ્ય ત્રુટી વાળો પદ આવ્યો આ તો આરવા માં ત્રુટી આ તો આઠમ માં ત્રુટી પણ આવ્યું છે હા એ ત્રુટી વાળો પદ આવે મતલબ સમાંતર એટલે મતલબ મારે આ શોધવાનું આ શોધવા માટે મને કરતા મને આવ્યો સીધું કરતા જ બનાય કરતા બને આપણે બાદ જાય આ શું થાય પેલી બાદ જાય એટલે ડેલ્ટા આર વન અપોન આર
वर्ग डेल्टा आर टू अपॉन आर टू नो वर्ग गुणिया आर डैश नो वर्ग बराबर थई गयो बस अब किंमत मिलो आर वन डेल्टा आर वन आर वन में थोड़ी कितनी आ रही है कहीं आर वन कितना आ गया 100 100 नो वर्ग वत्ता आर टू में थोड़ी 4 અને આ 200 નો વાય અને આ ગુણ્યા આ ડેશ ઓવર આ ડેશ આ ડેશ ઓવર આ ડેશ કેટલા હતા સુધી આપણે 66.67 66.67 નો વાય ચલો હવે સાદુ રૂપ જ આલવાનું આપણે હવે આપણે સાદુ રૂપ જ આલવાનું છે તો કેલ્ક્યુલેટર આપણે ઉપયોગ કરીશું तो 3/100 કેટલો જવાબ આવો 0.003 જો થઈ ગયો વત્તા 4/200 જે જવાબ આવે એનો ભાગ્યા 200 કરો ચલો જવાબ 0.001 0.001 આવવાના ગુણા 66.67 નો હોય चलो हम सवाल का नाम तो 0.000 तेने 4 अना 66.67 नो वर्ग चलो बस आ गुणाकार करना को लेनो वर्ग करना तो सोना गुणा એટલે 66.67 नो वर्ग જે જવાબ આવે ઇન 0.1 તે 4 4 વડે ગુણ્યા તો કેટલો જવાબ આવે તો 1.77 જવાબ કેટલો આવે 1.77 જવાબ આવે ચલો ના વ્યવસ્થિત લખવું હોય તો 7 8 5 કરતા મોટા આ 1.8 1.8 આ ડેલ્ટા આર ડેશ ચલો તો હવે સમતુલ્ય લખવું હોય તો આપણે સૂત્ર લખવું હોય તો આર ડેશ પાછળ માયા ડેલ્ટા આર ડેશ ચલો આર ડેશ કેટલા આવે 66.67 અને પ્લસ માયા ટુ ડિજિટ લાયા આપણે 1.9 તો આ જવાબ છે સૂત્ર દ્વારા કિંમત લખો કિંમત સમાંતર જોડાણ સમાંતર જોડાણ માટે ચલો ફર પડી ગઈ ફાયદો હું તમને સમજાવી દઉં શ્રેણીમાં સરવાળો પહેલા પહેલા કરતો સરવાળો ત્રુટીઓ ને હું થાય સરવાળો થાય ત્યારે કઈ અમે આપણા કરવાનું વર્ગ એ પ્રમાણે પણ અહીં આપણે ભાગાકારનું સૂત્ર આપ્યું લાંબો પહેલા હું કર્યું ચોપડી પ્રમાણે જઈને પહેલા આગલા પદ શોધી નાખ્યું સૂત્રમાં કિંમત મેલી પછી ત્રુટીઓ માટે સૂત્ર આલેખ નો ઉપયોગ કર્યો એમાં કિંમત મેલી અને શોધી નાખ્યું અને છેલ્લા આપણો જવાબ આવી ગયો બરોબર તો આપો જવાબ બરોબર તો આ વસ્તુ લખી કાઢો અને આપણે આટલા સુધી રાખીએ નેક્સ્ટ ટાઈમ આપણે આગલા દાખલા જોઈશું